નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં હિન્દુવાદી સંગઠનો દ્વારા વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીની ડીન સામે હિન્દુ વિરોધી વિચારધારા હોવાના આક્ષેપો સાથે યુનિવર્સિટીની આજુબાજુમાં સ્ટીકર ચોંટાડવામાં આવ્યા છે. આ ઘટનાને પરિણામે એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં ચકચાર મચી જવા પામી છે. વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય સમયથી વિવાદ એ એકબીજાના પર્યાય થઈ ગયા છે. વિદ્યાર્થીઓના એડમિશન હોય, ફૂડ બિલ હોય, વીસીના ઘરનો ઘેરાવ હોય કે પછી એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું પદ એ અનૈતિક રીતે લેવાયું હોવાના આક્ષેપો હોય, અને હવે એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં ડીન વામપંથી હોવાના આક્ષેપ સાથે સ્ટીકરો ચોંટાડવામાં આવ્યા છે. લો ફેકલ્ટીના તમામ સબમિશન, ઇન્ટરનલ એક્ઝામ તેમજ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ એ તમામ એકેડેમિક કાર્યક્રમો હિન્દુ તહેવારોમાં જ રાખવામાં આવતા હોવાના આક્ષેપો કરાયા છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રી, દશેરા અને દિવાળીને વિદ્યાર્થીઓ ઉજવી ન શકે તેવા આક્ષેપ સાથે ડીનના સ્ટીકરો ચોંટાડવામાં આવતા યુનિવર્સિટીમાં ચર્ચા ઉઠી છે. લો ફેકલ્ટીના ડીન ડોક્ટર અર્ચના ગાડેકર એ વામપંથી વિચારધારા ધરાવતા હોવાનો પણ આક્ષેપ આ સ્ટીકરમાં કરવામાં આવ્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.